हेलो फ्रेंड्स, वेलकम बैक। अपना प्रीवियस सेशन के अंदर अपने प्रैक्टिकल क्वेश्चन नंबर 3 स्टैंडर्ड कॉस्टिंग नो लेबर कॉस्ट वेरिएंस नो क्वेश्चन नंबर 3 जो है तो ये अपने कंप्लीट किया। आज ना अपना सेशन के अंदर अपने नेक्स्ट क्वेश्चन प्रैक्टिकल क्वेश्चन नंबर 4 कैलकुलेट करवाना है। क्वेश्चन नंबर 4 जो है, एबीसी लिमिटेड मैन्युफैक्चरर्स अ प्रोडक्ट which required 2 hours of skilled men, 3 hours of semi-skilled men and 5 hours of unskilled men per unit at rupees 5, 3 and 2 per hour respectively. એટલે કે એક પ્રોડક્ટ બનાવવા માટે 2 કલાકનો ટાઈમ જોઈએ છે સ્કિલ લેવલ સ્કિલ લેવલ 3 hours of semi-skilled labor and 5 hours of unskilled men. આ રીતે આપણે 3 ટાઈપના અલગ અલગ લેબર જોઈએ છે જેનું પર યુનિટ પર અવર વેજ રેટ જે છે એ 5, 3 અને 2 રૂપીસ પર અવર વેજ રેટ છે. હવે ડ્યુરિંગ ઓક્ટોબર 2018 ધ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ રિપોર્ટેડ આઉટ ઓફ 5000 યુનિટ્સ. એક્ચ્યુઅલ પ્રોડક્શન શું છે ઓક્ટોબરમાં 5000 યુનિટ્સ. ધ લેબર કોસ્ટ ઇન્કર્ડ વોઝ એઝ ડિટેલ બિલો. આપણે એકચ્યુઅલી કેટલી લેબર કોસ્ટ થઈ છે આપણને કીધું છે. લેબર સ્કિલ લેબર 11,500 hours, rate 6.40, semi-skilled 17,500 hours, 2.80 per hour, and unskilled 28,000 hours and 1.50 per hour. આપણું એક્ચ્યુઅલ જે અવર્સ છે અને એક્ચ્યુઅલ પેમેન્ટ છે રેટ એ આપણને આપેલું છે. ધ ટોટલ અવર્સ પેઇડ ઇન્ક્લુડેડ 1,140 આઇડલ અવર્સ due to machine breakdown, out of which 420 hours pertain to skilled men, 520 hours pertain to semi-skilled men and remaining to unskilled men. એટલે લાસ્ટ સમ ની અંદર તમને યાદ હોય તો આપણે એવો એક સમ હતો કે જેમાં 4 કલાક આપણને આઇડલ ટાઈમ હતો એમ. આની અંદર આપણને ટોટલ અવર્સ માંથી 1140 આઇડલ અવર્સ છે. હવે એ 1140 આઇડલ અવર્સ છે એમાં સ્કિલ લેબરના કેટલા અવર્સ છે, સેમી સ્કિલના કેટલા છે અને અનસ્કિલના કેટલા છે આપણને આપેલું છે. સ્કિલના 420, સેમી સ્કિલના 520 અને બેલેન્સિંગ 1140માંથી બેલેન્સિંગ અમાઉન્ટ જે છે દેટ ઇઝ પર્ટેનિંગ ટુ અનસ્કિલ્ડ લેબર એ આપણે કેલ્ક્યુલેશન કરવાનું છે અને પછી આપણે વેરિયન્સ ફાઇન્ડ કરવાનું. કેલ્ક્યુલેટ લેબર કોસ્ટ વેરિયન્સીસ, ટોટલ જેટલા લેબર કોસ્ટના અલગ અલગ વેરિયન્સીસ હોય એ આપણે કેલ્ક્યુલેટ કરવાના. સૌથી પહેલું સ્ટેપ શું આવશે, આપણે લેબર કોસ્ટ જે છે એ હંમેશા લેબર કોસ્ટના વેરિયન્સીસ એ એક્ચ્યુઅલ પ્રોડક્શનના બેઝ ઉપર હોય. એટલે ફર્સ્ટ સ્ટેપ આપણું આવશે સ્ટાન્ડર્ડ અવર્સ ફોર એક્ચ્યુઅલ પ્રોડક્શન અથવા એક્ચ્યુઅલ આઉટપુટ. એક્ચ્યુઅલ આઉટપુટ આપણું છે 5000 યુનિટ્સ, એના માટે સ્ટાન્ડર્ડ અવર્સ કેટલું હોવું જોઈએ એ આપણે કેલ્ક્યુલેટ કરવાનું. નોટ નંબર 1, સ્ટાન્ડર્ડ અવર્સ ફોર એક્ચ્યુઅલ આઉટપુટ. સ્ટાન્ડર્ડ અવર્સ રિક્વાયર્ડ એક પ્રોડક્ટ માટે કેટલું છે, 2 અવર્સ ઓફ સ્કિલ્ડ મેન એટલે 5000 × 2 કેટલા મળશે, 10,000 અવર્સ. સેકન્ડ થશે સેમી સ્કિલ્ડ 3 અવર્સ, એક્ચ્યુઅલ પ્રોડક્શન છે 5000 યુનિટ્સ, 5000 × 3 એટલે મળશે 15,000 અવર્સ. એન્ડ અનસ્કિલ્ડ લેબર છે એ જોશે 5 અવર્સ, 5000 યુનિટ્સ ઇન્ટુ 5 અવર્સ 25,000, ટોટલ સ્ટાન્ડર્ડ અવર્સ 50,000. આ આપણું ટોટલ સ્ટાન્ડર્ડ અવર્સ જે છે એ આપણને મળી ગયું. હવે ક્વેશ્ચનની અંદર આપણને આઇડલ ટાઈમ અવર્સ આપ્યો છે 1140 આઇડલ અવર્સ, એ આપણે કેલ્ક્યુલેટ કરી લઈએ એક્ચ્યુઅલ અવર્સ ફોર એક્ચ્યુઅલ આઉટપુટ. એક્ચ્યુઅલ અવર્સ ફોર એક્ચ્યુઅલ આઉટપુટ એ કેવી રીતે મળશે, અવર્સ પેઇડ માઇનસ આઇડલ ટાઈમ ઇઝ ઇક્વલ ટુ અવર્સ વર્ક. અવર્સ પેઇડ જે કર્યા છે એ આપણને ક્વેશ્ચનની અંદર આપ્યા છે, સ્કિલ લેબર છે 11,500, સ્કિલ લેબર એસકે એટલે સ્કિલ 11,500, આઇડલ ટાઈમ કેટલો આપ્યો છે, સ્કિલ લેબરનો આઇડલ ટાઈમ આપ્યો છે 420 માઇનસ 420 is equal to hours work 11,080. Semi-skilled actual hours paid
17,500 minus idle time, question life was of 520 hours, minus 520 is equal to 16,980. And unskilled labor I put 28,000 hours. Unskilled 28,000 minus કેટલું કરવાનું આપણને ખબર નથી, કેટલા અવર્સ આપણા આઇડલ છે ખબર નથી, પણ એક વસ્તુ ખબર છે કે ટોટલ 1140 આઇડલ અવર્સ છે. તો આપણે અહીંયા નીચે ટોટલમાં લખી નાખ્યું આઇડલ ટાઈમ ટોટલ 1140 માઇનસ કરીએ 420 અને 520 તો રિમેનિંગ જે અવર્સ છે એ આવશે 200 અવર્સ. આ 200 ને અલગ કલરથી રાખ્યા છે બીકોઝ આ બેલેન્સિંગ ફિગર છે. આ 200 કેવી રીતે આવ્યો, 1140 માઇનસ 420 માઇનસ 520 ટોટલ જે આપણું આઇડલ અવર્સ છે એમાંથી સ્કિલ્ડ અને સેમી સ્કિલ્ડની જે આઇડલ અવર્સ છે એ માઇનસ કરી, એટલે આપણને અનસ્કિલ્ડ લેબરની આઇડલ અવર્સ મળી ગઈ. એ અનસ્કિલ્ડ લેબરની જે આઇડલ અવર્સ છે 200 એ આપણે એકચ્યુઅલ અવર્સ પેડમાંથી માઇનસ કરીએ એટલે આપણને અવર્સ વર્ક મળશે 27,800. અવર્સ પેડ 57,000, આઇડલ ટાઈમ 1,140, અવર્સ વર્ક 55,860. હવે આપણે જે આપણું નોર્મલ ટેબલ બનાવીએ છીએ ટાઈપ ઓફ વર્કર સ્ટાન્ડર્ડ અને એક્ચ્યુઅલ એ ટેબલ બનાવી લઈએ. અવર્સ રેટ અને અમાઉન્ટ વર્કર પાસે સ્કિલ લેબર સેમી સ્કિલ એન્ડ અનસ્કિલ લેબર. સ્ટાન્ડર્ડ અવર્સ કેલ્ક્યુલેટ કરેલા છે સૌથી પહેલા 10,000, 15,000 એન્ડ 25,000. સ્ટાન્ડર્ડ રેટ ગિવન ઇન ક્વેશ્ચન 5, 3, and 2. Amount 10,000 multiplied by 5, 50,000. 15,000 into 3, 45,000. And 25,000 into 2, 50,000. Actual hours paid 11,500, 17,500, and 28,000. Actual rate question in the right was 6.4. 2.8 and I think 1.5, yes, 1.5. Unskilled labor mata 1.5. Multiply kariye 11,500 into 6.4, 73,600, 17,500 into 2.8, 49,000 and 28,000 into 1.5, 42,000. Total kariye total standard hours 50,000, total standard expense, labor cost 1,45,000. Actual total hours 57,000 and actual labor cost total 1,64,600. આ આપણી વર્કિંગ નોટ જે છે એ આખે આખી અહીંયા કમ્પ્લીટ થાય છે. હવે આના બેઝ ઉપરથી આપણે ઇઝીલી બધા વેરિયન્સીસ જે છે એ આપણે કેલ્ક્યુલેટ કરી શકશું. તો સૌથી પહેલા આવશે લેબર કોસ્ટ વેરિયન્સ. લેબર કોસ્ટ વેરિયન્સ કેવી રીતે મળશે, ટોટલ સ્ટાન્ડર્ડ લેબર કોસ્ટ માઇનસ ટોટલ એકચ્યુઅલ લેબર કોસ્ટ, એટલે કે ટોટલ સ્ટાન્ડર્ડ લેબર કોસ્ટ છે 1,45,000 માઇનસ એકચ્યુઅલ ટોટલ લેબર કોસ્ટ છે 1,64,600. એ સબસ્ટ્રેક્ટ કરીએ જે આન્સર આવશે એ એડવર્સ આવશે. રીઝન, આપણે જે સ્ટાન્ડર્ડ કોસ્ટ ડિસાઇડ કરી હતી એના કરતાં વધારે કોસ્ટ ઇન્કર થઈ ગઈ હતી, તો જે ડિફરન્સની અમાઉન્ટ છે દેટ વિલ બી કન્સિડર્ડ એઝ એડવર્સ વેરિયન્સ. લેટ્સ સી લેબર કોસ્ટ વેરિયન્સ 1,45,000 સ્ટાન્ડર્ડ ટોટલ કોસ્ટ માઇનસ 1,64,600 એક્ચ્યુઅલ ટોટલ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ 19,600 એડવર્સ. હવે આ જે લેબર કોસ્ટ વેરિયન્સ છે એને આપણે ત્રણ પોર્શનની અંદર બાયફર્કેટ કરી શકીએ, લેબર એફિશિયન્સી વેરિયન્સ, લેબર આઇડલ ટાઈમ વેરિયન્સ એન્ડ થર્ડ વિલ બી લેબર રેટ વેરિયન્સ. એફિશિયન્સી વેરિયન્સની અંદર ઇન્ડિવિજ્યુઅલ ટાઈપના જે લેબર છે એનું આપણે કેલ્ક્યુલેશન કરશું અવર્સ. સ્કિલ્ડ સ્ટાન્ડર્ડ અવર્સ 10,000 માઇનસ એકચ્યુઅલ અવર્સ વર્ક, એકચ્યુઅલ અવર્સ પેઇડ નહીં, એકચ્યુઅલ અવર્સ વર્ક, એકચ્યુઅલ અવર્સ વર્ક છે 11,080. 10,000 માઇનસ 11,080 મલ્ટીપ્લાય બાય સ્ટાન્ડર્ડ રેટ. સ્ટાન્ડર્ડ રેટ આપ્યો છે આપણને ક્વેશ્ચનની અંદર 5, એટલે મલ્ટીપ્લાય થશે 5. આન્સર વિલ બી 5,400 એડવર્સ. હવે એ તમને સમજાઈ ગયું હશે એડવર્સ શું કામ છે. 10,000 સ્ટાન્ડર્ડ અવર્સ ડિસાઇડ કર્યા હતા એની બદલે સ્કિલ લેબર્સને રિક્વાયરમેન્ટ હતી 11,080 અવર્સ, એટલા માટે જે વધારે અવર્સ એમને વર્ક કર્યું છે વધારે ટાઈમ લીધો છે એ આપણા માટે
adverse effect. Second is semi-skilled. 15,000 standard hours, actual hours work 16,980, 15,000 mathi minus karsu, multiply by standard rate 3. Check kariya. 15,000 minus 16,980 multiply by 3, answer will be 5,940 and that will be adverse. Reason 15,000 standard hours number length, 16,980 hours are used to complete the task. Barabar. એટલે આ આપણા માટે એડવર્સ થશે અને લાસ્ટ થશે અનસ્કિલ્ડ 25,000 સ્ટાન્ડર્ડ અવર્સ ડિસાઇડેડ થયા હતા અને એક્ચ્યુઅલ અવર્સ વર્ક કર્યું છે 27,800 આ પણ એડવર્સ થશે સ્ટાન્ડર્ડ રેટ વિલ બી 2 રૂપીઝ ચેક કરીએ 25,000 માઇનસ 27,800 મલ્ટીપ્લાય બાય 2 રૂપીઝ આન્સર વિલ બી 5,600 એડવર્સ ટોટલ લેબર એફિશિયન્સી વેરિયન્સ બધા વેરિયન્સીસ એડવર્સ છે ત્રણે ત્રણનો ટોટલ કરશું ફાઇનલ આન્સર વિલ બી 16,940 આ આપણું થશે લેબર એફિશિયન્સી વેરિયન્સ એડવર્સ એના પછીનો વેરિયન્સ છે લેબર આઇડલ ટાઈમ વેરિયન્સ કે જે હંમેશા એડવર્સ જ હશે સૌ સિમ્પલ છે આઇડલ ટાઈમ કેલ્ક્યુલેટ કર્યો છે 420 520 એન્ડ 200 અવર્સ મલ્ટીપ્લાય બાય સ્ટાન્ડર્ડ રેટ જે ક્વેશ્ચનની અંદર આપેલા છે 5 3 એન્ડ 2 ચેક કરીએ સ્કિલ્ડ 420 into 5 answer will be 2100 ને એડવર્સ હશે સેમી સ્કિલ 520 into 3 520 into 3 1560 એન્ડ અનસ્કિલ 200 જે બેલેન્સિંગ અવર્સ આપણે પોઈન્ટ કર્યા હતા મલ્ટીપ્લાય બાય સ્ટાન્ડર્ડ રેટ 2 રૂપીઝ 200 into 2 400 બધા એડવર્સ જ આવશે આઈડલ ટાઈમ વેરિયન્સ હશે એડવર્સ જ હોય ટોટલ કરીએ 4060 એડવર્સ તો આ આપણા બે વેરિયન્સ છે એ કમ્પ્લીટ થઈ ગયા લેબર એફિશિયન્સી વેરિયન્સ અને લેબર આઇડલ ટાઈમ વેરિયન્સ નેક્સ્ટ વેરિયન્સ ઇઝ લેબર રેટ વેરિયન્સ રેટ વેરિયન્સ ની અંદર શું આવશે સ્ટાન્ડર્ડ રેટ ડિસાઇડેડ માઇનસ એક્ચ્યુઅલ રેટ પેડ મલ્ટીપ્લાય બાય એક્ચ્યુઅલ અવર્સ પેડ નોટ એક્ચ્યુઅલ અવર્સ વર્ક જે આપણે એક્ચ્યુઅલી વર્ક કર્યું છે એ નહીં એ તો એફિશિયન્સીમાં જોઈ લીધું હવે જેટલી કલાકનું એક્ચ્યુઅલમાં પેમેન્ટ થયું છે એ કલાક આપણે મલ્ટીપ્લાય કરવાની થશે વેનએવર ધેર ઇઝ અ રેટ પાર્ટ વી શુડ મલ્ટીપ્લાય બાય એક્ચ્યુઅલ ક્વોન્ટિટી એટલે અહીંયા આવશે એક્ચ્યુઅલ અવર્સ સૌથી પહેલા સ્ટાન્ડર્ડ રેટ છે 5 એક્ચ્યુઅલ રેટ છે 6.4 મલ્ટીપ્લાય બાય 11,500 આ ટેબલની અંદર જે છે એ જ કલાક આપણે લેવાની થશે ચેક કરીએ 5 માઇનસ 6.4 મલ્ટીપ્લાય બાય 11,500 આન્સર જે આવશે એ એડવર્સ આવશે આપણે સ્ટાન્ડર્ડ રેટ ડિસાઈડ કર્યો તો 5 રૂપીસ એક્ચ્યુઅલ રેટ પેમેન્ટ કર્યો છે 6.4 રૂપીસ ડિફરન્સ વધારે પેમેન્ટ કર્યો છે 1.4 રૂપીસ એટલા માટે એડવર્સ થશે આન્સર વિલ બી 16,100 એડવર્સ એના પછી આવશે સેમી સ્કિલ સેમી સ્કિલ ની અંદર સ્ટાન્ડર્ડ રેટ હતો 3 રૂપીસ એક્ચ્યુઅલ રેટ આપણે પેમેન્ટ કર્યું છે 2.8 રૂપીસ મલ્ટીપ્લાય બાય એક્ચ્યુઅલ અવર્સ 17,500 ચેક કરીએ 3 માઇનસ 2.8 મલ્ટીપ્લાય બાય 17,500 આન્સર વિલ બી 3,500 ફેવરેબલ નેક્સ્ટ અનસ્કિલ રેટ 2 રૂપીસ એક્ચ્યુઅલ રેટ માઇનસ 1.5 2 માઇનસ 1.5 મલ્ટીપ્લાય બાય એક્ચ્યુઅલ અવર્સ 28,000 2 minus 1.5 into 28,000 final answer will be 14,000 and favorable બે favorable છે 14,000 અને 3,500 બંનેનો ટોટલ કરીએ minus adverse favorable ની amount વધારે છે એટલે answer આવશે favorable 1,400 favorable ત્રણે ત્રણ variance જે છે efficiency idle time અને rate variance એનો ટોટલ કરીએ તો આપણને labor cost variance જેટલો answer મળી જવો જોઈએ 16,940 adverse પ્લસ 4,060 એડવર્સ માઇનસ 1,400 એડવર્સ આ ત્રણેય પ્લસ માઇનસ કરશો એટલે આપણને 19,600 એડવર્સ મળી જશે હવે નેક્સ્ટ વેરિયન્સ છે એફિશિયન્સી વેરિયન્સના જે આપણે બાયફર્કેશન કરશું એફિશિયન્સી વેરિયન્સને બે પાર્ટની અંદર બાયફર્કેટ કરી શકીએ લેબર સબ એફિશિયન્સી વેરિયન્સ વિચ ઇઝ બેઝડ ઓન ઇનપુટ એન્ડ લેબર મિક્સ વેરિયન્સ એફિશિયન્સી વેરિયન્સ જોઈએ હવે એફિશિયન્સી વેરિયન્સ કેલ્ક્યુલેટ કરીએ ત્યાં તો એની અંદર એક્ચ્યુઅલ અવર્સ વર્ક જે છે એ લેશું
not actual hours paid. Actual hours paid જે છે એ આપણે labor rate variance માટે જ calculate કરવાના હતા. બાકી જે છે એ બધી જગ્યાએ actual hours work જે છે એ આપણે calculate કરવાના હતા. Total standard hours 50,000 minus actual total hours work 55,860. 50,000 minus 55,860 multiply by standard rate. Standard rate will be total standard cost 145,000 divided by total standard hours 145,000 divided by 50,000. આનો જે આન્સર આવશે ફેવરેબલ આવશે કે એડવર્સ? અનફેવરેબલ. શું આવશે આન્સર? આવશે એડવર્સ. રીઝન 50,000 ટોટલ આવર્સ ની અંદર આપણે વર્ક કમ્પ્લીટ કરવાનું હતું. જે કમ્પ્લીટ કરવા માટે આપણે 55,860 અવર્સ ની રિક્વાયરમેન્ટ છે, વધારે અવર્સ રિક્વાયરમેન્ટ છે, તો એ આપણા માટે એડવર્સ આવશે. એડવર્સ આન્સર 16,994 એડવર્સ. બરાબર. નેક્સ્ટ વેરિયન્સ લેબર ગિલ્ડ વેરિયન્સ વિચ ઇઝ બેઝડ ઓન આઉટપુટ. હવે એના માટે શું આવશે? ઇનપુટ અને આઉટપુટનું કમ્પેરિઝન થશે. ઇનપુટ આપણા ટોટલ ઇનપુટ અવર્સ છે 50,000, તો સ્ટાન્ડર્ડ આઉટપુટ આપણું કેટલું હતું? 5,000 યુનિટ્સ આપણે જે કરેલું છે. ઇનપુટ, ઇફ ઇનપુટ ઇઝ 50,000 યુનિટ્સ, આઉટપુટ વિલ બી 5,000 યુનિટ્સ. એકચ્યુઅલ ઇનપુટ ઓફ અવર્સ ઇઝ 55,860. વોટ શુડ બી ધ આઉટપુટ? ક્રોસ મલ્ટિપ્લિકેશન થી આન્સર સોલ્વ કરશો. 55,860 મલ્ટીપ્લાય બાય 5,000 ડિવાઈડ બાય 50,000, આન્સર વિલ બી 5,586. આટલું સ્ટાન્ડર્ડ આઉટપુટ આપણું મળવું જોઈએ. સ્ટાન્ડર્ડ આઉટપુટ ફોર એકચ્યુઅલ ઇનપુટ, એકચ્યુઅલી જે યુનિટ અથવા અવર્સ ઇનપુટ આપણે આપેલા હતા એના માટે આટલું સ્ટાન્ડર્ડ આઉટપુટ ડિઝાયરેબલ હતું. કે આપણે 55,860 અવર્સ વર્ક કરીએ તો 5,586 યુનિટ્સ પ્રોડ્યુસ થવા જોઈએ. એની બદલે એકચ્યુઅલ કેટલા પ્રોડ્યુસ થયા છે? 5,000. તો 5,586 માઇનસ 5,000 મલ્ટીપ્લાય બાય સ્ટાન્ડર્ડ રેટ કેવી રીતે મળશે? 145,000 ટોટલ સ્ટાન્ડર્ડ કોસ્ટ ડિવાઈડ બાય 5,000 જે આપણું સ્ટાન્ડર્ડ આઉટપુટ છે એ. આનો આન્સર જે આવશે એ 16,994 અને એ પણ આવશે એડવર્સ. રીઝન, ઓછા યુનિટ્સ આપણે પ્રોડ્યુસ કર્યા છે તો જે ડિફરન્સની અમાઉન્ટ છે એ આપણા માટે એડવર્સ. ક્લિયર એટલું? આપણું નેક્સ્ટ વેરિયન્સ છે લેબર મિક્સ વેરિયન્સ. હવે લેબર મિક્સ વેરિયન્સની અંદર કેવી રીતે કેલ્ક્યુલેટ થશે? કે આપણે જ્યારે ટોટલ 50,000 અવર્સ આપણા વર્ક થયા હોય તો એમાં સ્કિલ્ડ લેબરનું પોર્શન છે 10,000. તો એકચ્યુઅલ અવર વર્ક 55,860 છે, એમાં સ્કિલ્ડ લેબરનો પોર્શન કેટલો હોવો જોઈએ એ આપણે કમ્પેર કરવાનું છે. એ આપણને મળશે જે સ્ટાન્ડર્ડ અવર્સ ફોર સ્કિલ્ડ લેબર ઇફ ટોટલ અવર્સ વર્ક ઇઝ 55,860. એ કેવી રીતે થશે? ક્રોસ મલ્ટિપ્લિકેશન. 10,000 મલ્ટીપ્લાય બાય 55,860 ડિવાઈડ બાય 50,000. સ્કિલ લેબર 10,000 ઇન્ટુ 55,860 ડિવાઈડ બાય 50,000, આન્સર આવશે 11,172. આટલો પોર્શન આપણો સ્ટાન્ડર્ડનો હોવો જોઈએ ફોર સ્કિલ લેબર્સ. એકચ્યુઅલ આપણે વર્ક કર્યું છે 11,080 અવર્સ, એટલે 11,172 અવર્સ શુડ બી ધેર ફોર સ્કિલ લેબર્સ. ઇન્સ્ટેડ ઓફ દેટ વી હેવ વર્ક ઓનલી ફોર 11,080 અવર્સ એન્ડ વી હેવ કમ્પ્લીટેડ અવર ટાસ્ક ઇન લેસર ટાઈમ. 11,172 અવર્સની જગ્યાએ 11,080 અવર્સમાં જ આપણે વર્ક કમ્પ્લીટ કરી દીધું. તો આ જે આન્સર આવશે એ આન્સર આવશે ફેવરેબલ. મલ્ટીપ્લાય કરવાનું થશે સ્ટાન્ડર્ડ રેટ થી વિચ ઇઝ 5 ગિવન ઇન ક્વેશ્ચન. ફાઇનલ આન્સર વિલ બી 460 ફેવરેબલ. એના પછી છે સેમી સ્કિલ્ડ. સેમી સ્કિલ્ડનો આન્સર આવશે 15,000 ઇન્ટુ 55,860 ડિવાઈડ બાય ટોટલ સ્ટાન્ડર્ડ અવર્સ 50,000. ચેક કરીએ, 15,000 ઇન્ટુ 55,860 ડિવાઈડ બાય 50,000, આન્સર વિલ બી 16,758 માઇનસ એકચ્યુઅલી જે અવર વર્ક કર્યા છે એ છે 16,980.
16,980. Edwards also 16,758 required hours હતા. એની બદલે આપણે 16,980 અવર્સ વર્ક કરેલું છે, વધારે ટાઈમ લીધો છે. તો એડવર્સ પાસે મલ્ટીપ્લાય કરશું સ્ટાન્ડર્ડ રેટ વિચ ઇઝ ગિવન ઇન ક્વેશ્ચન 3 રૂપીઝ. આન્સર વિલ બી 666 એડવર્સ. એન્ડ લાસ્ટ વન ઇઝ અનસ્કિલ્ડ. અનસ્કિલ્ડ માટે આવશે 25,000 ઇન્ટુ 55,860 ડિવાઈડ બાય 50,000. 25,000 ઇન્ટુ 55,860 ડિવાઈડ બાય 50,000. Answer will be 27,930. A 27,930 is a 27,800 hours work for a user. Like a Ucha time me under up work complete for the user compared to standard Japa allot for a user. So, an answer the also favorable also multiply the one person standard rate, say 2 rupees. Final answer will be 260 rupees favorable. ત્રણ અલગ અલગ જે છે સ્કિલ, સેમી સ્કિલ્ડ એન્ડ અનસ્કિલ્ડ, એ ત્રણેયનો ટોટલ કરીએ એટલે આપણને ફાઇનલ લેબર મિક્સ વેરિયન્સ મળશે. બે ફેવરેબલ છે, એક એડવર્સ છે. ફેવરેબલ જે બે છે એનો ટોટલ કરી એડવર્સ માઇનસ કરીએ, ફાઇનલ આન્સર વિલ બી 54 અને એ ફેવરેબલ આવશે. રીઝન, ફેવરેબલનો ટોટલ વધારે છે. લેબર સબ એફિશિયન્સી વેરિયન્સ અથવા લેબર યીલ્ડ વેરિયન્સ બેમાંથી કોઈ પણ એક અને લેબર મિક્સ વેરિયન્સ એનો ટોટલ કરીએ એટલે આપણને લેબર એફિશિયન્સી વેરિયન્સનો જે અમાઉન્ટ છે એની સાથે ટેલી થઈ જવું જોઈએ. 16,994 એડવર્સ છે, 54 રૂપીઝ ફેવરેબલ છે. એ બંનેને પ્લસ માઇનસ કરશું, એક એડવર્સ એક ફેવરેબલ છે એટલે ફાઇનલ આન્સર જે આવશે એ આવશે 16,940 એડવર્સ. એ આપણું લેબર એફિશિયન્સી વેરિયન્સ સાથે ટેલી થઈ જાય છે. તો આ સાથે આપણો પ્રેક્ટિકલ ક્વેશ્ચન નંબર 4 જે છે એ અહીંયા કમ્પ્લીટ થઈ છે. એની સાથે જ આપણે આજના સેશનમાં અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ સેશનમાં જ્યારે મળશું ત્યારે નવા ટોપિક નવા પોઈન્ટ સાથે મળશું. નેક્સ્ટ સેશનમાં મળીએ, ત્યાં સુધી ગુડ બાય, થેન્ક યુ.